છે, ચૂંટણી લક્ષી જાહેરાતોનું બજેટ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ માત્ર કાગળ પર જ માત્ર રહી જતું હોય છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે સામાન્ય નાગરિક અને ખેડૂતો માટે નક્કર જાહેરાત નથી, સરકારી શાળા પુનઃજીવિત કેવી રીતે કરવામાં આવશે તેની પણ જાહેરાત નથી, સ્થાનિક રોજગારી આપતી જીઆઈડીસી કેવી રીતે પુનઃજીવિત થાય તેની પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં ભાજપા સરકારની વિદાય વેળા વખતનું બજેટમાં એ જૂની જૂની શબ્દોની રમતો, આંકડાઓની માયાજાળ અને માયાજાળની સાથે પણ સંપૂર્ણપણે જૂઠાણું, અવાસ્તવિક જાહેરાતો, જૂની જાહેરાતનો કોઈ હિસાબ નહીં, અમલીકરણના નામે ઝીરો, સરકારની આર્થિક સ્થિતિ અતિ નબળી, જે સરકાર ખુદે નામદાર કોર્ટમાં સ્વીકાર્યું હતું, આ બધી સંજોગો વચ્ચે પણ ગુજરાતના સામાન્ય નાગરિકને કોઈ રાહત આપે એવી કોઈ મોટી વાત નહીં. ગુજરાતમાં ખેડૂતો માટે કોઈ નક્કર જાહેરાત નહીં, કઈ રીતે ખેડૂતોને એના ખર્ચમાં ઘટાડો થશે અને એનો આવક વધે એની માટેનું કોઈ આયોજન નહીં, શિક્ષણ કેવી રીતે સરળ અને સસ્તું બનશે એની માટેની કોઈ વાત નહીં, સ્કૂલ ઓફ એક્સલન્સની બડી વાત 10,000 કરોડની, પણ એની સાથે સામાન્ય સ્કૂલો કેવી રીતે સરકારી શાળાઓ પુનઃજીવિત કરાશે એની કોઈ વાત નહીં, 22 લાખ રોજગારની વાતો કરનારી ગઈ વખતની આજ ભાજપાની સરકાર, એના તો મંત્રીમંડળને નાણામંત્રીનું તો ફીંડલું વાળીને બદલી નાખ્યું, પણ ગુજરાતના નાગરિકોને રોજગાર મેળવવાને બદલે રોજગાર કેવી રીતે છીનવાય તેવી નીતિ અખત્યાર કરતી ભાજપા સરકારમાં જીઆઈડીસી જે સ્થાનિક રોજગારી આપે એની કઈ રીતે પુનર્જીવિત કરાશે એની કોઈ વાત નહીં, ગુજરાતના ઓળખસમા ઉદ્યોગોને પુનર્જીવિત કેમ કરાય એની માટેની કોઈ વાત નહીં. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ નથી શિક્ષણ માટેની કોઈ નક્કર વાત, નથી આરોગ્ય સેવા કેમ. ગુજરાત વિધાનસભા 2022-23નું બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ ગુરુવારે ગૃહમાં રજૂ કર્યું હતું, ત્યારબાદ પ્રતિક્રિયાઓનો દોર પણ શરૂ થયો હતો. તેમજ ગુરુવારે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને પત્રકાર પરિષદ યોજી હતી.